મિત્રો એક મહત્વની જે ભરતી આવેલી છે એના સંદર્ભે વાત કરીએ તો જીપીએસસી બે હજાર વીસના કેલેન્ડરની અંદર અલગ અલગ ભરતીઓ આવેલી છે ફેન્સ તો એ ભરતીના અનુસંધાને જો હું વાત કરું તો વિવિધ ભરતીઓ છે આપની રાહ છે જોઈ રહી છે અને એ વિવિધ ભરતીની અંદર જે સ્નાતક પાસ છે આ વિડીયો એમની માટે બનાવેલો છે તમામ ઇન્ફોર્મેશન બહુ શોર્ટમાં આખા તમને નોટિફિકેશનનું પૃથ્થકરણ અહીંયા મળી જશે તો જોડાયેલા રહેજો લાઇક ને શેર કરવાનો ચોક્કસથી વિડીયો ન ભૂલતા ચાલો શરૂઆત કરીએ આપણે આજની આ ઇન્ફોર્મેશનથી તો મિત્રો આજે ભરતી છે જીપીએસસી વિભાગ અંતર્ગત આસિસ્ટન્ટ વર્ગ ત્રણની ભરતી છે જગ્યાએ ઓગણસાઠ છે શૈક્ષણિક લાયકાત કોઈપણ સ્નાતક ડિગ્રીવાળા મિત્રો અહીંયા એપ્લાય કરી શકે છે વયમર્યાદા પાંત્રીસ વર્ષ કે તેથી વધુની ઉંમર ન હોવી જોઈએ એ બાબત પણ ખાસ યાદ રાખીશું અને હવે વાત કરીએ તો આપણે જે આ જે ભરતી છે એનો પગાર ધોરણ છે કેટલું રહેવાનું છે તો મિત્રો પગાર ધોરણ છે ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસોનો સ્કેલ છે ફિક્સ પેની અંદર તમને પાંચ વર્ષ માટે અહીંયા ઓગણીસ હજાર નવસોના પચાસ રૂપિયા છે એ ચૂકવણી કરવામાં આવશે હાલ આ ભરતી માટેના ફોર્મ છે એ ભરાઈ રહ્યા છે તો અમને એ પણ જણાવી દઈએ કે આ જે ભરતી છે એની અંદર જો આપ એપ્લાય કરવા માગો છો તો આપણે ઓજસ્ટ ગુજરાત વેબસાઇટ છે સર્ચ મારવાની રહેશે જો આપણે ઓલરેડી એમાં રજિસ્ટ્રેશન કરેલું છે તો ઓટીપી મારફત આપ તમારું સંપૂર્ણ ફોર્મની અંદર માત્ર લાઈક જ છે નાખવાની રહેશે નેક્સ્ટ વાત કરીએ મિત્રો પરીક્ષા પદ્ધતિ કારણ કે કોઈ પણ એ આપણે ભરતી માટેની તૈયારી કરતા હોય પરીક્ષા પદ્ધતિ આપને ખબર હોવી જોઈએ તો મિત્રો એકસો ને વીસ મિનિટના અહીંયા બે પેપર છે રહેવાના છે વિષયની વાત કરું તો તમને સામાન્ય અભ્યાસ પહેલાં બસ્સો માર્કનો રહેવાનો છે અને જે પછી ગુજરાતી અંગ્રેજી અને વિષયની જગ્યાને અનુરૂપ એવા બસો માર્કનો પેપર છે રહેવાનો છે તો અને આ પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે તો યાદ રાખજો પરીક્ષાની તારીખ છે બે પાંચ બે હજાર વીસ છે જેનું પરિણામ આપને જુલાઈની અંદર છે આવી જવાનું છે તો ચોક્કસથી આપ જુલાઈની અંદર આ ભરતી માટેની એપ્લિકેશન છે એ જુલાઈની અંદર રિઝલ્ટ આવી જવાનું છે તો ચોક્કસથી ન ભૂલતા ફીની વાત કરી લઈએ લાસ્ટની અંદર તો ફી છે મિત્રો સો રૂપિયા છે જનરલ કેટેગરીવાળા તમામ ઉમેદવારો માટે ત્યારે જ મિત્રો જનરલ કેટેગરીના નથી એવા અનામત વર્ગ આર્થિક પછાત વર્ગ માટે કોઈ પણ ફી છે અહીંયા માજી સૈનિક માટે ફી રાખવામાં આવેલી નથી માત્ર બિન અનામત કેન્ડિડેટે જ સો રૂપિયા ફીનું ધોરણ છે એ ચૂકવવાનું છે તો તમારે આજે ભરતીની અંદર જો તમે ઈચ્છો છો કે મારે ભરવું છે અને હું આ એક્ઝામ છે એને પાસ કરી શકીશ આ બંને પરીક્ષાના પેપર હેતુ હેતુલક્ષી એટલે કે એમઆર સિસ્ટમ સિસ્ટમવાળી એક્ઝામ રહેશે એ પણ ખાસ યાદ રાખજો એટલે ચારસો માર્કનું તમારે તૈયારી કરવાની છે અને એ ચારસો માર્કની તૈયારી કરવા માટે હું આ પંદર દિવસ નથી ગણતી પરંતુ ત્યારબાદના આપણે છ મહિના જોઈએ તો આપ આરામથી સારી રીતે એવી તૈયારી છે કરી શકો છો કારણ કે ડિસેમ્બરથી લઈને પાંચમા મહિના સુધી એટલે તમારી પાસે ઓલરેડી પાંચ મંથ છે એ તો પર્ટિક્યુલરલી થયા છે ને બે દિવસે તમારા રિવિઝન માટે થાય તો આ રીતે આયોજન કરો અને આયોજન બેઝ આપ પ્રિપેરેશન કરશો તો બહુ સારા એવા માર્ક સાથે અહીંયા ઉત્તીર્ણ થશો તો અરજી કરવાનું ન ચૂકતા નોર્મલ જે સિલેબસ છે એ સિલેબસ આધારે તમને તૈયારી કરવાની છે મિત્રો સુધી ચોક્કસથી શેર કરજો કેમકે ગવર્મેન્ટ જોબ કોઈને ને કોઈને મળી જાય એવું દરેક પરિવાર ઈચ્છતા હોય છે તો ચોક્કસથી શેર કરવાનું ન ભૂલતા